હવે આગળ વાત કરીએ તો મહીસાગરની. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વરસાદની રાહ જોતા ધરતીપુત્રો. વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર સિઝનનો નહિવત વરસાદ વરસતા સમગ્ર તાલુકાના ધરતીપુત્રોમાં ઉદાસીનતા સવાયેલી જોવા મળે છે. સંતરામપુર તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ખેડૂતો ચાલુ વર્ષે મેઘરાજાની મહેર નહિવત થતાં ખૂબ જ ઉદાસ વેદને પોતાની આપવીથી જણાવી છે અને કહી રહ્યા છે કે શ્રાવણ મહિનો આવી ગયો પરંતુ ચાલુ વર્ષે મન મૂકીને મેહુલ્યું વર્ષ્યું ન હોવાના કારણે હાલમાં તમામ બિયારણ બબ્બે વાવેલા પણ ભયંકર ગરમીના કારણે પાક મરી જવા પામેલ છે. મેઘરાજા રિસાઈ જતાં હાલમાં વરસાદનો કોઈ ચિહ્નો જોવા મળતા નથી, જેથી ખરીફ પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. અમુક ખેડૂતોએ તો ટ્રેક્ટર દ્વારા કલાકના 800 થી 900 રૂપિયા આપીને વેચાતી ખેતી કરી છે, તેને હાલમાં ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે નહીં તેવી કિસાનોની લાગણી અને માંગણી છે. સંતરામપુર તાલુકાના ગામડાના ખેડૂતોને ઘાસચારો માટે અને ખેતીના બિયારણ પકાવવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યારે વર્તમાન સરકાર કૂવા તરાવ ભરવાની તૈયારી કરે તો આવનારા દિવસોમાં ખેડૂતો આ સિંચાઈના પાણી દ્વારા પોતાની ખેતી બચાવી શકે તેમ છે. સરકાર દ્વારા તલાટી અને ગ્રામસેવકને ગામડે ગામડે ખેડૂતોના ખેતર ઉપર મોકલીને તપાસ કરાવીને અહેવાલ મોકલાવે તો ખેડૂતોને પડતી મુશ્કેલી તેમજ નુકસાનીમાં મદદ થાય તેમ છે. અમીન કોઠારી, ZSTV મહીસાગર.